નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 6માં ગણિત બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જેમાં પાઠ નંબર છે 2 પૂર્ણ સંખ્યાઓ, જેનો ભાગ આપણે પહેલો એટલે કે આપણે અહીંયાથી શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે ચર્ચા કરીએ પાઠના નામ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરવા પહેલા હું તમને અમુક સંખ્યાઓ વિશે પ્રશ્ન પણ કરી શકું છું. જેમ કે પહેલો પ્રશ્ન હું એમ કરું કે પ્રાકૃતિક સંખ્યાઓ કેને કહેવાય, પ્રાકૃતિક સંખ્યાઓ કેને કહેવાય? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ હોવી જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા છે કેને કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે તો કે પ્રાકૃતિક એટલે પૂર્ણ, અલા નેચરલ, કેવી? પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે કે નેચરલ, નેચરલ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં શું કહેવાય છે? એન. નેચરલ સંખ્યાને એન વડે દર્શાવાય છે. હવે આની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર આપણે જોઈએ તો એની અંદર 1, 2, 3, 4, 5, 6 આની અંદર થી આની આગળ સતત આમ નામ ચાલ્યા જાવે એટલે અનંત સુધી આમ આગળ ચાલે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એવી રીતના અનંત સુધી આ સંખ્યાઓ છે એ આગળ આવતી રહે છે. પછી હવે આપણે મુખ્ય મુદ્દો એટલે કે આપણી પૂર્ણ સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને કહું પૂર્ણ સંખ્યાઓ એટલે તો એમાં કઈ નવીન આવશે તો તમે જુઓ છો આની અંદર કઈ ઘટે છે. શું ઘટે છે વિદ્યાર્થી મિત્રો? તો કે હા, યસ, તમને ખબર જ છે શું ઘટે, શૂન્ય ઘટે છે. શું ઘટે છે? શૂન્ય ઘટે છે. તો એનો આની અંદર શું થાય? ઉમેરો થાય. એટલે આ સંખ્યાઓ કેવી થાય? પૂર્ણ થાય. કેવી થાય? પૂર્ણ થાય. તો હવેની જે સંખ્યા છે એનું નામ છે પૂર્ણ સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં શું કહેવાય? હોલ, એટલે કે બધી જ સંખ્યાઓ એમ. હોલ એટલે કે બધી જ સંખ્યાઓ એમ. તો એને આપણે શું કહીશું? તો કે 0, 1, 2, 3, 4, 5 એવી રીતના અનંત સુધી આગળ જતા રહીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણા માટે શેના માટેનું? તો કે પૂર્ણ સંખ્યાઓ માટેનું, કે જેમાં અનંત સુધી આપણે આગળ ને આગળ જતા રહીએ છીએ. હવે એનાથી આગળ વધીએ તો આપણે શું કહે છે? તો કે પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે વાત કરવાની છે આપણા પાઠની પૂર્ણ સંખ્યાઓ વિશેની. આના સિવાય હજી વિદ્યાર્થી મિત્રો આગળ સંખ્યા આવે છે, પરંતુ એ આપણે આનું પછીનું જે ધોરણ આવશે એટલે કે ધોરણ 7 આવશે એની અંદર ભણવાની રહે છે. અત્યારે આપણે જે આવે છે એની જે ચર્ચા કરવાની છે એથી વધારે ચર્ચા કરવી નથી. બરોબર છે? તો પેલું પ્રાકૃતિક સંખ્યાઓ, બીજું પૂર્ણ સંખ્યાઓ. હવે આગળ આપણા પાઠમાં તો કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આમાં બે શબ્દો આપેલા છે, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. વચ્ચે તમને કઈ સર તમે ખાલી જગ્યા રાખી એનો મતલબ શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એવું કહીએ કે પહેલાની સંખ્યા, એટલે પહેલાની સંખ્યા એટલે તો એ તમને ખબર જ છે કે વિદ્યાર્થી મિત્રો, માની લો કે હું એમ ઉદાહરણ તરીકે લખું અહીંયા કણે કે 5. હવે 5 પહેલાની સંખ્યા, 5 પહેલાની સંખ્યા તો 5 પહેલા કોણ આવે? તો કે એની પહેલા એટલે કે એની પાછળની બાજુ કોણ આવે? તો કે 4. શું આવે? 4 આવે. તો અહીંયા તમને સમજાઈ ગયું પહેલાની સંખ્યા
जेनु बीजू नाम छे पूर्ववर्ती। શું નામ છે વિદ્યાર્થી મિત્રો? પૂર્વવર્તી। બરોબર છે વિદ્યાર્થી મિત્રો કે પહેલાની સંખ્યા જેનું બીજું નામ છે પૂર્વવર્તી સંખ્યાઓ। ખાસ યાદ રાખવાનું કે પહેલાની સંખ્યાનું બીજું નામ છે પૂર્વવર્તી અને પછીની સંખ્યા એટલે માની લો કે હવે હું આને નાનું ઉદાહરણ આપું કે પાંચની પછીની સંખ્યા પાંચની પછીની संख्या तो विद्यार्थी मित्रों अहीं तमे मने जवाब आपशो पांच पछी कोण आवे तो के छ आवुं तो आवडे ज ओला बीजा तीजा वाळाने पण आवुं तो आवडतुं होय तो पछीनी जे संख्या छे एनुं नाम छे प्रतिवर्ती। शुं नाम छे? प्रतिवर्ती। तो पूर्ववर्ती अने प्रतिवर्ती खाली एम पण के मान लो के तमने एम के के पांचनी पूर्ववर्ती संख्या तो पांचनी पूर्ववर्ती एटले केवी तो के एना पहेलानी अथवा तो उदाहरण आपू हूँ तमने एम कहू कोक मोटी संख्या के 5003 नी पूर्ववर्ती संख्या। પૂર્વવર્તી સંખ્યા એટલે તમે વરી મૂંઝાઈ જાવ કે સર આ પૂર્વવર્તી એટલે શું તો અહીંયાથી તમને ખબર પડે નહીં તો એ તમને અહીંયા યાદ રાખવાનું શું પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા મતલબ 5003 ની પહેલાની સંખ્યા એટલે 5003 ની પહેલા કોણ આવે તો કે 5002 કોણ આવે 5002 પછી આથી આગળ વધીએ હવે એમ પણ હું કહું કે આના કરતા બીજું ઉદાહરણ આપું 326 ની પ્રતિવર્તી સંખ્યા પ્રતિવર્તી સંખ્યા તો 326 ની પ્રતિવર્તી સંખ્યા એટલે 326 પછી પ્રતિવર્તી એટલે ના પછીની સંખ્યા તો પછીની સંખ્યા કેટલી થાય 327 બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતના તમે જોઈ શક્યા કે 326 ની પ્રતિવર્તી સંખ્યા તો આ બે શબ્દો કે પૂર્વવર્તી અને પ્રતિવર્તી કેને કહેવાય એકદમ સાદું અને સરળ જ છે કે પૂર્વવર્તી એટલે તો કે પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી એટલે એના પછીની સંખ્યા હવે એનાથી આગળ તો કે પૂર્ણ સંખ્યાઓ જેનો આપણે અભ્યાસ કરી ગયા શું કરી ગયા વિદ્યાર્થી મિત્રો તો કે પૂર્ણ સંખ્યાઓ છે ને 0 1 2 3 4 5 6 7 8 9 10 સંખ્યા સ્વરૂપે લખાય જેનો અંગ્રેજી મૂળાક્ષર કેના વડે દર્શાવાય છે તો કે W વડે દર્શાવવામાં આવે છે અહીંયા કણે એમ પણ કહી શકો તમે એક નાનકડી એવી નોંધ તો વિદ્યાર્થી મિત્રો નોંધમાં શું કરીશું આપણે જ્યારે તમે પાછી બુકની અંદર લખો નોંધ ત્યારે આપણે ઘણી બધી પાઠ જેમ જેમ આગળ વધતો જાય ત્યારે આપણે ઘણી બધી નોંધ કરવાની થશે એક એક શબ્દ સાથે જેથી કરીને આપણને ઘણું બધું યાદ રહે જેમ કે અહીંયા હું એમ કહું નોંધ તરીકે કે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ આવે છે અથવા તો આવી જાય એમ પણ કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓની અંદર એટલે પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 4 5 6 7 અનંત સુધી ની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા ખબર છે કે ને કહેવાય 1 2 3 4 5 6 તો આ આખે આખી લાઈન અહીંયા કણે જુઓ તમને આવી ગઈ છે કે નહીં એક થી પહેલેથી જ બધી સંખ્યાઓ આની અંદર સમાવેશ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એવું કહેશું કે પૂર્ણ સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે જે આપણે નોંધ તરીકે યાદ રાખીશું બરોબર છે વિદ્યાર્થી મિત્રો અને હા આ તમારે બાકી બુકની અંદર આ સંખ્યાઓ આ ઉદાહરણ અને આ પૂર્ણ સંખ્યાની અંદરની પ્રાકૃતિક સંખ્યા આ નોંધ પણ લખી લેવાની છે બરોબર છે હવે આગળ સંખ્યા રેખા
હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો સંખ્યા રેખા તો સંખ્યા રેખાની અંદર વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ગણે એક આમ રેખા દોરેલી છે મેં હવે અહીંયા ગણે હું એમ લખું કે માની લો કે શૂન્ય શૂન્ય લખેલો છે હવે મારે એમાં એક દર્શાવવાનો થાય તો હું ક્યાં દર્શાવીશ તો તમને ખબર જ છે કે શૂન્યથી અમુક અંતરે હું શું દર્શાવીશ એક દર્શાવીશ પરંતુ કઈ બાજુ થયો વિદ્યાર્થી મિત્રો ખાસ એ ધ્યાન રાખવાનું આપણે શૂન્યની કઈ બાજુ આવ્યા જમણી બાજુ તરફ આવ્યા હવે વળી પાછો હું એની અંદર શું ઉમેરું તો કે બે વળી પાછો ત્રણ ચાર પાંચ છ તો આમાં તમે એવું જુઓ છો કે શૂન્યની જમણી બાજુએ કેવી સંખ્યાઓ છે તો કે ધન પૂર્ણાંકની સંખ્યાઓ આવે છે ધન પૂર્ણની સંખ્યાઓ આવે છે હવે આ સંખ્યા રેખાઓની મદદથી આપણે આની અંદર શું શીખવાનું છે તો કે સરવાળા શીખવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ આગળ હવે વિદ્યાર્થી મિત્રો આમાં હું તમને એમ કહું કે સરવાળો ઉદાહરણ તરીકે આપું છું પાંચ ત્રણ માં બે ઉમેરો તો કેટલા થાય પાંચ થશે બરોબર છે પરંતુ હવે આપણે એને સંખ્યા રેખા ઉપર શીખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સંખ્યા રેખા મેં દોરેલી છે હવે સંખ્યા રેખામાં આપણે ત્રણ ઉપર હતા ધનની નિશાની છે કે પ્લસ ની નિશાની છે એ પ્લસ ની નિશાની એટલે કે ધન પૂર્ણાંકની સરવાળાની નિશાની છે એટલે આપણે કઈ બાજુ ખસતું તો કે જમણી બાજુ તરફ ખસવાનું છે આપણે યાદ રાખીશું કે જ્યારે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનું કીધું હોય એટલે આવી સંખ્યા રેખા તમારે દોરવાની રહે છે સંખ્યા રેખા દોરી પેલો જે અપૂર્ણાંક હોય જે પેલો જે પૂર્ણાંક છે એને એ જગ્યાએ આપણે ઊભું રહેવાનું પછી જો વચ્ચે ધન પૂર્ણાંકની નિશાની હોય તો જમણી બાજુ જવાનું અને જો ઋણ પૂર્ણાંકની નિશાની હોય તો ડાબી તરફ જવાનું છે હવે કેટલું ખસવાનું તો કે એના પછીનો જે આપણને પૂર્ણાંક આપેલો હોય એના પછીનો જે પૂર્ણાંક આપણને આપેલો હોય એટલા ડગલા તમારે ચાલવાનું છે તો અહીંયા આપણે ખબર પડ્યું કે ત્રણ નો પૂર્ણાંક હતો ધનની નિશાની છે એટલે કે પ્લસ છે તો આપણે જમણી બાજુ ખસવાનું છે કેટલા ખસવાનું બે ડગલા તો ત્રણ થી તમે બે ડગલા ખસો આ એક અને આ બે તો આ તમારો શું આવી ગયો જવાબ કેટલો આવે પાંચ તો ત્રણ ને બે પાંચ થાય વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો આ હતું આપણા માટે શું તો કે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો બરોબર છે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતના આપણે શું કરવું પડે તો કે બાદબાકીઓ પણ શીખવાની થાય તો બાદબાકીમાં કેવી રીતના કરીશું તો એના માટે એક ઉદાહરણ આપું માની લો કે પાંચ ઓછા ત્રણ તો હવે અહીંયા તમને બાદબાકી તો આવડતી જોઈએ આવી સામાન્ય કેટલા છે તો કે પાંચ ઋણ નિશાની છે એટલે કઈ બાજુ જવાનું તો કે ઋણ નિશાની છે એટલે ડાબી તરફ ખસવાનું છે કેટલું ખસવાનું છે ડાબી તરફ ખસવાનું છે હવે ડાબી તરફ ખસવાનું કેટલું ખસવાનું છે તો કે છેલ્લો જે પૂર્ણાંક છે કેટલો છે તો કે ત્રણ ડગલા પાછળની તરફ ખસવાનું છે એટલે આ એક બે અને આ ત્રણ કેટલો જવાબ આવ્યો બે તો અહીંયા જવાબ આવશે બે જેનો તમે પરિચય પણ મેળવી લીધા હોય કે તમને સામાન્ય બાદબાકી ઉપરથી પણ આવડતું હોય આ આપણે શેના દ્વારા કર્યું તો કે સંખ્યા રેખાની મદદથી સરવાળો અને બાદબાકી આપણે શીખ્યા હવે એનાથી આગળ હવે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર એકદમ સરળ વાત છે કે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર
આ આપણને આપી દીધું ગુણાકાર. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર છે એટલે આપણે શું કરીશું, તો કે પહેલો અંક છે ત્યાં ઊભું રહેવાનું, તો કે પાંચ આગળ ઊભું રહેવાનું છે. હવે ગુણાકારની નિશાની એટલે શું કરવાનું, તો કે પહેલો જે અંક આવ્યો હોય એને આપણે એટલી વખત કઈ બાજુ જવાનું રહે, તો કે એટલી વખત આપણે જમણી તરફ, બંને અંક સરવાળાના છે એટલે આપણે કઈ બાજુ જવાનું, જમણી તરફ જવાનું રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કણે આપણને આપેલા છે પાંચ, કેટલા આપેલા છે પાંચ, તો એક વખત પાંચ આવેલા. હવે આપણે કેટલી વખત હાલવાનું પાંચ, તો કે બે વાર હાલવાનું, કેટલી વાર, બે વાર હાલવાનું રહે છે. ક્યાંથી, તો કે એકડાથી, ક્યાંથી, એકડાથી બે વખત હાલવાનું રહે છે. અહીંયા કણે હજી એક બતાવી દઉં, શૂન્ય. હવે પાંચ વાર, પાંચ છે આપણે કેટલી વાર, તો કે બે વખત હાલવાનું છે. તો જોઈએ અહીંયાથી શૂન્યથી, એક બે ત્રણ ચાર અને આ પાંચ. હજી આ એક જ વખત થયું, કેટલી વાર થયું વિદ્યાર્થી મિત્રો, પાંચ ડગલા કેટલી વાર આયેલા, એક વખત. શૂન્યથી શરૂઆત કરી, પાંચ ડગલા કેટલી વખત આયેલા, એક વખત. અને જો હા, ખાસ ગુણાકાર હોય ત્યારે હંમેશા શૂન્યથી જ શરૂઆત કરવાની સંખ્યા રેખાની. તો આ પહેલી વખત આયેલા આપણે પાંચ ડગલા, અહીંયા છ હોત તો છ ડગલા હાલે, કેટલી વાર હાલવાનું, અહીંયા જેટલી વાર આપ્યો હોય એટલે બીજો અંક જે આપ્યો એટલી વખત ચાલવાનું રહે. માની લો કે અહીંયા બગડો આપ્યો છે તો બે વાર આપણે ચાલવાનું, એ એક વખત આવેલા એટલે ક્યાં પહોંચ્યા, પાંચે. હવે કેટલી વખત વળી પાછું હાલવાનું, તો કે હજી એક વખત હાલવાનું રહે. કેટલા ડગલા, તો કે પાંચ ડગલા. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર અને આ પાંચ. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કણે આપણે એમ કહીએ કે અહીંયાથી સીધા એક ડગલો અને અહીંયાથી આ બે ડગલા, જ્યાંથી તમારો સીધો છેલ્લો જવાબ તમને મળી જાય છે દસ. તો એનો મતલબ આવો થાય કે આ બંનેનો ગુણાકાર થાય દસ. તો પાંચ દુ દસ થાય જ છે વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતના આપણે સંખ્યા રેખા પર શું મળ્યા, તો કે ગુણાકાર મળે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે, તો કે હવે આપણે આપણું સ્વાધ્યાય શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણું સ્વાધ્યાય, સ્વાધ્યાય 2.1. હવે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે પહેલો દાખલો, 10,999 ના પછી તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે 10,999 છે, ના પછી જો શબ્દ આવ્યો, ના પછી આ તો આપણે અહીંયા આપી દીધું, નહીતર તો શું આવડે, પ્રતિવર્તી આવે. ના પછી તરત એટલે કે આના પછી તરત જ આવતી હોય તો 10,999. હવે એનામાં એક ઉમેરો એટલે એના પછીની તરતની સંખ્યા આવે, આમાં એક ઉમેરો એટલે થઈ જાય અહીંયા કણે 11,000. હવે એટલી કેટલી લખવાની છે, એના પછીની ક્રમમાં ત્રણ લખવાની છે. તો આ એક થઈ બીજી સંખ્યા કેટલી થાય, તો કે હજી આની અંદર એક ઉમેરો એટલે 11,001 અને એના પછીની સંખ્યા થાય 11,002. તો એના પછીની આ ત્રણ ક્રમિક કેવી થઈ ગઈ, પ્રાકૃતિક સંખ્યાઓ થયા. હવે આવી જ રીતના દાખલા નંબર છે બે, જે તમારે જાતે પૂર્ણ કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે પૂર્ણ કરવાનો છે. પછી દાખલા નંબર આવે છે ત્રણ, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે. વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ સંખ્યાઓ છે એને આપણે લખતા હતા, કઈ કઈ સંખ્યાઓ લખે પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15.
પરંતુ આપણને માત્ર એટલો પ્રશ્ન કર્યો કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા તો અહીંયા તમે કહી શકો કેટલી છે? શૂન્ય. તો ત્રીજાનો જવાબ પણ તમને એકદમ સરળ રીતે આવડી જ જાય. પછી ચોથું છે જેનો દાખલા નંબર 4, સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ, તો એકદમ સરળ કે 32 થી ચાલુ કરવા, 32 પછી તો કે 33 થી ચાલુ કરવાનું, તે છેક ક્યાં સુધી જવાનું? 52 સુધી જવાનું છે. તો એના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખી નાખવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો એ પણ આવડી જાય. આગળ દાખલા નંબર 5, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. એ તરત પછી આવતી સંખ્યાઓ જણાવો. તો અહીંયા જો આપણે જણાય, દાખલો પહેલો એના જેવો જ દાખલો છે પાંચમો. તો એના એ બી અને સી ને ડી ચારે ચાર દાખલા આવડી જાય તમને. એવી જ રીતના દાખલો છઠ્ઠો, જે તમે દાખલો બીજો અહીંયા કણે ગણશો એના જેવો જ દાખલો કેવો છે? છઠ્ઠો જ ગણાવવાનો છે. પરંતુ આપણે આમાં બધામાં પાંચમા છઠ્ઠામાં કેટલી એક એક સંખ્યા જ દર્શાવવાની છે, કેટલી એક એક સંખ્યા જ દર્શાવવાની છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીંયા સુધી રાખીએ. અને તમને જે જે હોમવર્ક આપવામાં આવેલું છે એ અને આની પહેલા જે મેં હમણાં તમને સંખ્યા રેખાઓ દોરેલી હતી એ પણ તમારે તમારે જાતે દોરવાની છે. આપણે હોમવર્કમાં અને પાઠ્યપુસ્તક પાઠ્યબુકની અંદર પણ દોરવાના છે અને રફ નોટની અંદર હોમવર્ક પણ કરવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અસ્તુ.